વાત કરીએ કચ્છની કચ્છની એક ખાનગી કંપનીમાં દુર્ઘટના ઘટી છે. બે કામદારના મૃત્યુ થયા હોવાની જાણકારી સામે આવી રહી છે. આપણે જણાવી દઈએ, કચ્છ મુંદ્રાની જિંદાલ કંપનીમાં દુર્ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટના કેવી રીતે ઘટી તે વિશે કોઈ સ્પષ્ટ જાણકારી સામે નથી આવી. લોખંડનું ઉકળતું જે પ્રવાહી છે તે બે કામદાર ઉપર પડ્યું અને આ બે કામદારના આ ઘટનામાં મૃત્યુ થયા હોવાની જાણકારી મળી રહી છે. આખરે કોની બેદરકારી અહીં તે સવાલ પણ ઉઠી રહ્યો છે. મુંદ્રાની જિંદાલ કંપનીમાં કર્મચારીઓ કામ કરી રહ્યા હતા તે દરમિયાન લોખંડનું ઉકળતું પ્રવાહી આ બંને કર્મચારીઓ પર પડતા તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું છે. આ દુર્ઘટનામાં આખરે કોની બેદરકારી તેને લઈને સવાલ ઉઠી રહ્યો છે. તપાસ કાર્યવાહી પણ શરૂ કરી દેવાઈ. વિગતો મેળવીએ સંવાદદાતા જય દવે પાસેથી. જય, જિંદાલ કંપનીમાં લોખંડનું પ્રવાહી ઉકળતું કામદારો પર પડ્યું અને મૃત્યુ થઈ ગયું, આખરે કોની બેદરકારી અને શું કાર્યવાહી? જે ચોક્કસથી દીપાલી, આજ વહેલી સવારનો આ બનાવ છે. જિંદાલ કંપનીમાં જે સ્ટીલ બનાવતો પ્લાન્ટ છે તે યુનિટમાં આ બનાવ બન્યો હતો અને તેમાં લોખંડનું ઉકળતું જે પ્રવાહી છે તે લઈ જતું જે ક્રેન છે તે ક્રેનનો સળિયો તૂટી જતા આ જે પ્રવાહી છે તે નીચેના ઉભેલા બે કામદારો ઉપર પડ્યું હતું અને તે એટલું જ્વલનશીલ હતું કે સ્થળ પર જ જે બે કામદારો છે તે મૃત્યુ પામ્યા હતા. ચોક્કસથી સવારની શિફ્ટ હોવાથી ઓછા કામદારો કામ કરી રહ્યા હતા, પરંતુ જો વધુ કામદારો અથવા અન્ય કોઈ સમય આ બનાવ બન્યો હોત તો ચોક્કસથી આમાં વધુ નુકસાન થયું હોત. હાલ મુંદ્રા પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, પરંતુ સાથે સાથે જે અન્ય સંલગ્ન કંપનીઓ છે તેમને પણ આ અંગે જાણ કરી જો કંપનીની બેદરકારી હોય તો તેની સામે પગલાં ભરવા માટે પણ પોલીસે અભિપ્રાય લખ્યો છે. જી જય, આભાર માહિતી આપવા બદલ. તો આપણે જણાવી દઈએ, જિંદાલના સ્ટીલ પ્લાન્ટમાં દુર્ઘટના ઘટી છે કે જ્યારે ક્રેન મારફતે જે લોખંડ પ્રવાહી છે ઉકળતું તે લઈ જવામાં આવતું હતું તે દરમિયાન એક સળિયો તૂટી ગયો અને નીચે ઉભેલા બે કામદાર પર જે પીગળેલું પ્રવાહી હતું કે જે જ્વલનશીલ હતું તે આ બંને કામદારો ઉપર પડ્યું અને તેના કારણે તેમના મોત થઈ ગયા. તપાસ કાર્યવાહી ચાલુ છે.